જૈન મિત્રો, આપ સૌની સહિયારી YouTube ચેનલ એવી હેલ્થ એજ્યુકેશન MPSW માં આપ સૌ મિત્રો હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે 15/12/2019 ના રોજ જે પરીક્ષા લેવાયેલી હતી તેનું જે પેપર સોલ્યુશન છે તે MPSW નું, કે એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું જે પેપર છે તેની અંદર જે પ્રશ્નો હતા તેનું પેપર સોલ્યુશન કરશું. આજના વિડીયોની અંદર 1 થી 50 નંબરના જે પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરશું, અને આવતા વિડીયોની અંદર 51 થી લઈને 100 સુધીના પ્રશ્નો છે તેનું પેપર સોલ્યુશન કરશું. બરોબર છે મિત્રો? તો શરૂઆત કરી દઈએ. બે ભાષામાં છે, આપણે ગુજરાતી ભાષાનું છે તે પેપર સોલ્યુશન કરશું. બરોબર છે? તો શરૂઆત કરી દઈએ પ્રશ્ન નંબર એક. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો કે ઓપ્શન છે 1811, 1858, 1885, 1895. બરોબર છે? તો મિત્રો, આનો જવાબ આવશે 1885 ના રોજ એવો યુમ છે તેના દ્વારા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી, અને જેને ટૂંકમાં INC તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આનો જવાબ આવશે 1885. બીજા નંબરનો પ્રશ્ન છે કે જય જવાન જય કિસાન નામનું સૂત્ર છે તે કયા રાજનેતાએ આપ્યું છે? એમાં ઓપ્શન છે લાલ બહાદુર શાસ્ત્રી, સુભાષ ચંદ્ર બોઝ, સરદાર પટેલ, રામ મનોહર લોહિયા. એની અંદરથી મિત્રો જવાબ આવશે કે લાલ બહાદુર શાસ્ત્રી. જો મિત્રો એવું પૂછે કે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન નામનું સૂત્ર કયા રાજનેતાએ આપ્યું હતું, તો એનો મિત્રો જવાબ છે તે અલગ આવે છે. તે મિત્રો તમે કોમેન્ટ બોક્સની અંદર એનો જવાબ આપી શકો છો. હવે ત્રીજા નંબરનો છે પ્રશ્ન, તે જોઈએ. સચિન છે તેની 100મી આંતરરાષ્ટ્રીય સદી કયા દેશ સામે ફટકારી હતી? સચિન તેંડુલકર છે તેને 100મી આંતરરાષ્ટ્રીય સદી કયા દેશ સામે ફટકારી દીધી? તો એનો જવાબ આવશે મિત્રો ત્રીજા નંબરમાં ડી છે, એ એટલે કે બાંગ્લાદેશ. ઓપ્શન છે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, વેસ્ટઇન્ડિઝ. એમાંથી આવશે જવાબ બાંગ્લાદેશ. હવે ચોથા નંબરનો પ્રશ્ન છે, RBI નું વડું મથક ક્યાં છે? ઓપ્શનમાં છે હૈદરાબાદ, મુંબઈ, કલકત્તા અને અમદાવાદ. RBI ની સ્થાપના છે તે મિત્રો 1 એપ્રિલ 1935 માં રોજ થઈ હતી. હાલના તેના ગવર્નર છે તે શક્તિકાંત દાસ છે. એની સ્થાપના છે એ 1935 ની અંદર થઈ હતી, પરંતુ 1934 ની જોગવાઈ અંતર્ગત કરવામાં આવેલી હતી. હવે એનું વડું મથક પૂછેલું છે, તો એનું વડું મથક આવશે મિત્રો મુંબઈ છે તે એનું વડું મથક છે. બરોબર છે મિત્રો? હવે જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન, નેક્સ્ટ પ્રશ્ન. ભારતનો ઊંચામાં ઊંચો રેલવે બ્રિજ છે તે કઈ નદી ઉપર બનેલો છે? તો એમાં જવાબ આવશે ચિનાબ નદી ઉપર ઊંચામાં ઊંચો બ્રિજ બનેલો છે. હવે ત્યારબાદ છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ, ડો બુંદ જિંદગી કે વાક્યનો ઉપયોગ શેની જાહેરાત માટે થાય છે? તો મિત્રો બધાને ખ્યાલ છે કે જે અમિતાભ બચ્ચન છે તેની એડવર્ટાઇઝમાં પણ આવતું હોય છે ડો બુંદ જિંદગી કે, તો એ છે તે પોલિયો અંગેની જે જાહેરાત છે તેની માટે થાય છે. બરોબર છે ઉપયોગ? અને ત્યારબાદ સાતમા નંબરનો પ્રશ્ન જોઈએ, લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલા સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે? 12, 5, 2 કે કોઈ પણ નહીં. હવે લોકસભામાં છે તે મિત્રો 2 સભ્યો છે તેની નિમણૂક કરતા હોય છે રાષ્ટ્રપતિ, કે જે એંગ્લો ઇન્ડિયન હોય છે. એંગ્લો ઇન્ડિયન મતલબ કે એંગ્લો ઇન્ડિયન એટલે કે જેની માતા ભારતીય હોય પણ પિતા યુરોપિયન છે તેને એંગ્લો ઇન્ડિયન કહેવાય છે. કે જે લોકસભામાં જે રાષ્ટ્રપતિ છે તે 2 સભ્યોની નિમણૂક કરતા હોય છે, એટલે આમાં જવાબ આવશે 2. ત્યારબાદનો પ્રશ્ન, ભારત સરકાર દ્વારા જાહેર થયેલ આંતરરાષ્ટ્રીય યોગ પુરસ્કાર યોજના પર કેન્દ્રનું કયું મંત્રાલય કાર્ય કરે છે? તો એમાં જવાબ આવશે મિત્રો આયુષ મંત્રાલય છે તે મિત્રો કાર્ય કરે છે. ત્યાર પછી જોઈએ 9મા નંબરનો પ્રશ્ન, પ્રકાશ કરતા ધ્વનિની ગતિ કેવી હોય છે? પ્રકાશ કરતા ધ્વનિની ગતિ કેવી હોય છે? તો ઓછી છે, વધુ છે, સમાન છે કે આમાંનું એક પણ નહીં? તો મિત્રો એમાં જવાબ આવશે ઓછી. તમે જોઈ શકો છો કે આપણે જયારે વીજળી થાય ત્યારે તમે જોઈ શકો છો કે પેલા વીજળી થાય ત્યાર પછી છે તે જે એનો ધડાકો થાય તે દેખાય, જે ઉત્પન્ન થતો હોય ધડાકો તે એનો અનુભવ કરી શકાય છે. એટલે પેલા પ્રકાશ એટલે કે વીજળી દેખાય ને ત્યાર પછી છે તેનો ધડાકાનો છે એ અવાજ સંભળાતો હોય છે. બરોબર છે? હવે 10મા નંબરનો પ્રશ્ન છે, ચરબીમાં કયો પદાર્થ નથી હોતો? કયો પદાર્થ નથી હોતો એવું પૂછેલું છે. નાઇટ્રોજન મિત્રો છે તે હોય છે, ત્યાર પછી છે સલ્ફર એ નથી હોતો, ત્યાર પછી કાર્બન હોય છે અને હાઇડ્રોજન હોય છે. એટલે આમાં જવાબ આવશે મિત્રો જે બી છે તે જવાબ આવશે. બરોબર છે? ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, 11મો પ્રશ્ન છે, ત્રિકોણી, પોલિયો, ઓરી વગેરે શું છે?
મિત્રો તમે જોઈ શકો છો આ પ્રશ્ન છે તે સાવ ઈઝી છે. નક્ષત્રના નામ તો કઈ ખોટું છે, નક્ષત્રના નામ નો કહેવાય, પર્વના નામ નો કહેવાય, ત્યારબાદ રમતના નામ નો કહેવાય, આ છે તે રસીઓના એટલે કે વેક્સિનના નામ છે. બરોબર છે, એટલે જવાબ આવશે બીજા નંબરનો. ત્યાર પછી 12મા નંબરનો પ્રશ્ન જોઈએ. હેન્સસ ડિસીઝ એ કયો રોગ છે? મિત્રો આ પ્રશ્ન છે તે વારંવાર પૂછાતો છે, પૂછાતો હોય છે, આ પ્રશ્ન છે તે ઇમ્પોર્ટન્ટ ગણી શકાય છે. હવે હેન્સસ ડિસીઝના જે બેક્ટેરિયા છે તેની શોધ ડોક્ટર હાર્મન હેન્સસે કરી હતી, એટલે જ તે કદાચ એને હેન્સસ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. તો આનો જવાબ આવશે લેપ્રસી. બરોબર છે, એમાં ફાઇલેરિયા નો કહેવાય, ટ્યુબરક્યુલોસિસ નો આવે, ડિપ્થેરિયા નો આવે, માત્ર ને માત્ર લેપ્રસી. લેપ્રસી નું બીજું નામ છે કુષ્ઠ રોગ તરીકે ઓળખાય છે, રક્તપિત તરીકે ઓળખાય છે, ગોઢ તરીકે પણ ઓળખાય છે, કે જેના બેક્ટેરિયા માઇક્રો બેક્ટેરિયમ લેપ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે હેન્સસ ડિસીઝ છે એને લેપ્રસી, કુષ્ઠરોગ, રક્તપિત અને કોઢના નામે ઓળખવામાં આવે છે. બરોબર છે, હવે જોઈએ 13મા નંબરનો પ્રશ્ન. પ્રસૂતિ ક્યાં કરાવવાથી માતા બાળકની સલામતી વધે છે? તો એમાં ઓપ્શન છે દરેક જગ્યાએ સલામત જ છે, ઘરે દર્દીની દેખરેખમાં કરવી જોઈએ, દાયણ પાસે કરવી જોઈએ, દવાખાનામાં જ કરવી જોઈએ. તો એમાં જવાબ આવશે મિત્રો દવાખાનામાં. જો પ્રસૂતિ કરાવવામાં આવે તો ત્યાં છે તેના ઉપલબ્ધ સાધનો જ હોય, એટલા માટે જે છે માતાની છે પ્રસૂતિ વ્યવસ્થિત રીતે થઈ શકે અને સલામત રીતે યોગ્ય રીતે બાળક પણ જન્મે છે. હવે ત્યારબાદ 14મા નંબરનો પ્રશ્ન જોઈએ. સાલ્મોનેલાથી કયો રોગ થાય છે? તો કે સાલ્મોનેલા ટાઇફી નામના જે બેક્ટેરિયા આવે છે તેનાથી છે તે મિત્રો ટાઇફોઇડ નામનો રોગ છે એ થતો હોય છે. ત્યારબાદ જોઈએ 15મા નંબરનો પ્રશ્ન. ક્લોરિનેશન કરેલા પાણીમાં નોર્મલ ક્લોરિનેશન કેટલા પીપીએમ હોય છે? ક્લોરિનેશન જે પાણીનું કરેલું હોય છે તેમાં નોર્મલ કેટલા પીપીએમ નું જે છે તે પાણી ક્લોરિનેશન કરેલું હોય છે? તો એમાં ઓપ્શન છે 2 PPM, 1 PPM, 0.5 PPM, 3 PPM. તો મિત્રો એનો જવાબ આવશે 0.5 PPM. પીપીએમ મતલબ કે પાર્ટ પર મિલિયન છે તેનું પૂરું નામ છે. હવે જોઈએ 16મા નંબરનો પ્રશ્ન. ORS નો દ્રાવણનો સ્વાદ કેવો હોય છે? મિત્રો આ પ્રશ્ન છે તે બહુ જ ચવાઈ ગયેલો પ્રશ્ન છે, તે વારંવાર પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. ORS નો દ્રાવણનો સ્વાદ છે તે ખારો ન હોય, ત્યારબાદ ગળ્યો ન હોય, કડવો ન હોય છે, તે આંસુ જેવો હોય છે. તો એમાં જવાબ આવશે ડી, આંસુ જેવો હોય છે. એવી જ રીતે એસિડનો છે સ્વાદ તે ખાટો હોય છે, બેઝનો છે તે સ્વાદ હોય છે તે તુરો હોય છે. ત્યારબાદ જોઈએ 17મા નંબરનો પ્રશ્ન. હાથના દરેક પંજામાં કુલ કેટલા હાડકા હોય છે? ઓપ્શન છે 21, 15, 17, 19. તો એનો જવાબ મિત્રો આવશે 19 છે તે એનો જવાબ છે. ત્યાર પછી જોઈએ 17મા નંબરનો પ્રશ્ન પૂરો થયો. 18મા નંબરનો પ્રશ્ન જોઈએ. ORS નો 20.5 ગ્રામના પેકેટમાં સોડિયમ ક્લોરાઇડની કેટલી માત્રા હોય છે? મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે જે ORS નું કન્ટેન્ટ છે તે બદલાઈ ગયું છે, પરંતુ જે સોડિયમ ક્લોરાઇડની માત્રા છે તે એટલી ને એટલી છે, એટલે આમાં જવાબ મિત્રો આવશે. ઓપ્શન જોઈએ 2.6 ગ્રામ, 3.6 ગ્રામ, 4.6 ગ્રામ અને 5.6 ગ્રામ. તો મિત્રો એનો જવાબ આવશે 2.6 ગ્રામ, જે છે તે ORS નું ORS માં પેકેટમાં સોડિયમ ક્લોરાઇડની માત્ર 2.6 ગ્રામ રહેલી હોય છે. હવે જોઈએ 19મા નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી હવાથી ફેલાતો કયો રોગ છે? તો ઓપ્શન છે કોલેરા, તો કે ના કેન્સર, તો કે ના મેલેરિયા, તો કે ના માત્ર ને માત્ર જવાબ આવશે ટીબી. હવે 19મા નંબરમાં સી જવાબ એટલે કે ટીબી. ત્યાર પછી 20મા નંબરનો પ્રશ્ન છે જોઈએ. અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર એટલે કે શહેરી વિસ્તારમાં કેટલી વસ્તીમાં ધોરણે મંજૂર કરવામાં આવે છે? એટલે કે UPHC છે એટલે કે શહેરી વિસ્તારમાં કેટલી વસ્તીમાં ધોરણે એ છે તે મંજૂર કરવામાં આવે છે? તો કે એનો જવાબ છે 30,000. ઓપ્શનમાં છે 50,000, 25,000 અને 40,000. જવાબ આવશે એ 30,000. ત્યાર પછી રતાંદળાપણું કયા વિટામિનની ઉણપથી થાય છે? તો એમાં ઓપ્શન છે વિટામિન D3, વિટામિન B1, વિટામિન C અને ત્યારબાદ વિટામિન એ. તો આમાં જવાબ આવશે વિટામિન એ ના કારણે, જે એની ખામી જોવા વિટામિન એ ની ખામી જોવા મળે તો રતાંદળાપણું થયેલું જોવા મળે છે. જો મિત્રો 21મા નંબરનો પ્રશ્ન પૂરો થયો. ત્યારબાદ 22મા નંબરનો પ્રશ્ન. વિશ્વ વસ્તી દિન ક્યારે ઉજવાય છે? તો કે ઓપ્શન છે 11 જુલાઈ, 5 જૂન, 16 સપ્ટેમ્બર અને 7 એપ્રિલ. મિત્રો જવાબ આવશે
11 જુલાઈ છે તે વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવાય છે કે જે 1987 થી ઉજવવામાં આવે છે। હવે જોઈએ 23મો નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો રોગ બિનચેપી ગણાય છે? બિનચેપી ગણાય છે કેટલામો નંબરનો પ્રશ્ન છે મિત્રો? જોઈએ પ્રશ્ન છે 23મો નંબરનો પ્રશ્ન કે કયો રોગ બિનચેપી ગણાય છે, તો કે એઇડ્સ રહ્યો તે રોગ છે તે ચેપી ગણાય છે, ન્યુમોનિયા છે તે ચેપી છે, ટીબી છે તે ચેપી છે, કયો બિનચેપી ગણાય છે, તો કે હાઇપરટેન્શન છે તે મિત્રો બિનચેપી રોગ ગણાય છે। હવે જોઈએ ત્યાર પછી ઓઆરએસ નું આવ્યું છે પ્રશ્ન, 24મો નંબરનો પ્રશ્ન છે, ઓઆરએસ માં કયો પદાર્થ નથી હોતો? ઓઆરએસ માં કયો પદાર્થ છે એવું નથી પૂછેલું, કયો પદાર્થ નથી હોતો એવું પૂછેલું છે મિત્રો, એટલે ધ્યાનથી પ્રશ્ન વાંચવા, એમાં જવાબ આવશે મિત્રો કેલ્શિયમ છે તે હોતો નથી ઓઆરએસ ની અંદર, ક્લોરીન છે તે હોય છે, સોડિયમ છે તે હોય છે, ગ્લુકોઝ છે તે હોય છે, અને કેલ્શિયમ છે તે હોતો નથી, એટલે આપણો જવાબ આવશે ડી નંબરનો જે ઓપ્શન છે તે જવાબ આવશે। ત્યારબાદ 25મો નંબરનો પ્રશ્ન છે, બાળકને કેટલા સમય સુધી ફક્ત માતાનું દૂધ સિવાય કાંઈ જ નથી આપવામાં આવતું? તો કે 6 માસ સુધી છે મિત્રો તે બાળકને માતાનું દૂધ જ આપવાનું હોય છે, ત્યાર બીજું કંઈ પણ આપવાનું હોતું નથી, પ્રવાહીમાં પણ કોઈ પણ વસ્તુ આપવામાં આવતી નથી, 6 માસ પછી પૂરક આહાર તરીકે જે પ્રવાહી રૂપે હોય કે કોઈ પછી ખોરાક આપવામાં આવતો હોય છે બાળક, એટલે મિત્રો આ પ્રશ્ન છે તે પૂછાઈ શકે તેવો છે। ત્યારબાદ 26મો નંબરનો પ્રશ્ન જોઈએ, કયું જોડકું ખોટું છે, સાચું છે કયું એમ નથી પૂછેલું, કયું ખોટું છે તેવું પૂછેલું છે, તો કે યુનિસેફ, યુનાઇટેડ નેશનલ ઇન્ટરનેશનલ ચાઇલ્ડ ઇમરજન્સી ફંડ મિત્રો આ છે એ સાચું છે। ત્યારબાદ આઈડીએસપી ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ મિત્રો આ પણ ઓપ્શન છે તે સાચો છે। ત્યારબાદ આઈસીડીએચ એટલે કે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ મિત્રો આ પણ સાચું છે। ત્યારબાદ આઈયુસીડી એટલે કે ઇન્ટ્રા કોન્ટ્રાસેપ્ટિક મિત્રો શું છે, ઇન્ટ્રા યુટેરાઇટ કોપર્ટી ડિવાઇસ મિત્રો આ છે તે ખોટું છે, કોપર્ટી નો આવે પરંતુ એમાં એનું પૂરું નામ આવશે ઇન્ટ્રા યુટેરાઇટ કોન્ટ્રાસેપ્ટિક ડિવાઇસ આવશે, કોપર્ટી નહીં પણ કોન્ટ્રાસેપ્ટિક ડિવાઇસ આવશે, એટલે જવાબ આપણો સાચો રહેશે ડી, કયું ખોટું છે તેવું ગોતવાનું કીધું છે એટલા માટે। ત્યારબાદ 27મો નંબરનો પ્રશ્ન છે, હાથી પગાની સારવાર માટે કઈ દવા આપવામાં આવે છે, હાથી પગો રોગ છે તેની સારવાર માટે કઈ દવા આપવામાં આવે છે, તો મિત્રો ડીઈસી છે તેની દવા છે। ત્યારબાદ ક્લોરોક્વિન છે તે મેલેરિયા માટે છે, પ્રિમાક્વિન છે તે પણ મેલેરિયા માટે છે, એટલે કે જવાબ આવશે એ કે ડીઈસી નામની જે દવા છે તે હાથી પગાની સારવાર માટે આપવામાં આવે છે। અને 28મો નંબરનો પ્રશ્ન છે, એપિડેમિક એટલે શું? જ્યારે કોરોનાની મહામારી શરૂ છે ત્યારે આવા પ્રશ્ન પૂછાવાની શક્યતા બહુ વધારે પ્રમાણમાં જોવા મળે છે, એપિડેમિક એટલે શું? તો કે એક એરિયામાં એક જ સમયે ચેપી રોગના ઘણા કેસો જોવા મળે એને મિત્રો એપિડેમિક તરીકે ઓળખવામાં આવે છે, એટલા માટે આપણો જવાબ છે તે એ નંબરનો જે છે તે રહેશે, બરોબર છે, બીજા છે એ બધા ખોટા છે। ત્યારબાદ 29મો નંબરનો પ્રશ્ન છે, અડકવા થયેલ કૂતરાને તમે કેવી રીતે ઓળખશો? તો કે જીભમાંથી લાળ ટપકતી હોય છે, સતત દોડતું હોય છે, ગમે તેને કરડતું હોય છે, તો કે અહીં દર્શાવેલ તમામ લક્ષણ જોવા મળતા હોય છે, તો મિત્રો જવાબ આવશે એનો ડી, એટલે કે અહીં દર્શાવેલ છે તે ત્રણેય સાચા છે। ત્યારબાદ 30મો નંબરનો પ્રશ્ન છે, નિરોધની બાબતમાં શું સાચું છે? તો કે કાયમી પદ્ધતિ છે જાતીય રોગો સામે રક્ષણ આપે છે, મિત્રો પેલા તો કાયમી પદ્ધતિ છે એ જ ખોટું છે, એ છે તે બિનકાયમી પદ્ધતિ છે, એટલે કાયમી પદ્ધતિ વાળા છે તે બંને ઓપ્શન ખોટા છે। ત્યારબાદ બિનકાયમી પદ્ધતિ છે જાતીય રોગો સામે રક્ષણ આપે છે, આ બંને ઓપ્શન સેમ છે એટલે એનો જવાબ છે બી અને ડી બંને આવશે। હવે જોઈએ 31મો નંબરનો પ્રશ્ન, ડેન્ગ્યુનો તાવ આવવા માટેનું કારણભૂત મચ્છર કયું છે? મિત્રો ડેન્ગ્યુ તાવ આવતો હોય તો કયા મચ્છરના કારણે ડેન્ગ્યુ તાવ થતો હોય છે? તો એનો જવાબ આવશે પહેલા તો જોઈએ એના ઓપ્શન, એનોફિલિક્સ છે તે મેલેરિયા માટે જવાબદાર છે, ક્યુલેક્સ છે તે ફાઇલેરિયા માટે જવાબદાર છે, ત્યારબાદ માદા એનોફિલિક્સ છે તે પણ મેલેરિયા માટે જવાબદાર છે, અને એડિસ ઇજિપ્તી મચ્છર છે તે ડેન્ગ્યુ માટે જવાબદાર છે, એટલા માટે જવાબ આપણો આવશે એડિસ ઇજિપ્તી, બરોબર છે। ત્યારબાદ હવે જોઈએ પ્રશ્ન નંબર 32 નંબર, આર કે એસ કે એટલે શું? એનું ફૂલ ફોર્મ પૂછેલું છે મિત્રો, આર કે એસ કે નું ફૂલ ફોર્મ, તો કે જવાબ આવશે ડી, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય
કાર્યક્રમ છે તે એનું ફૂલ ફોર્મ છે. ત્યાર પછી 33માં નંબરનો પ્રશ્ન જોઈએ, સિકલ સેલ એનિમિયા કેવા પ્રકારનો રોગ છે? ઓપ્શન છે વાહક જન્ય, જનીન સંબંધિત, લોહ તત્વની ઉણપથી થતો રસીકરણથી અટકાવી શકાય તેવો. તો એમાં જવાબ આવશે લોહ તત્વની ઉણપથી થતો રોગ. એટલે એ એક પ્રકારનો એનિમિયા હોય છે કે જેમાં એચબી ઓછું થઈ જાય એટલે આ રોગ જોવા મળતો હોય છે. હવે જોઈએ 34માં નંબરનો પ્રશ્ન, એ આરવી નું પૂરું નામ શું છે? તો ઓપ્શન છે એન્ટી રૂબેલા, એન્ટી રૂબેલા વેક્સિન, એમાં રૂબેલા નું આવે એ ખોટું છે મિત્રો. એન્ટી રેબિસ વેક્સિન એ સાચો જવાબ છે. એન્ટી ઇન્ફેક્ટ વેક્સિન એ ખોટું છે. એન્ટી રેડ સેલ વેક્સિન એ પણ ખોટું છે. એટલે આપણો જવાબ સાચો રહેશે બીજા નંબરનો, એટલે કે એન્ટી રેબિસ વેક્સિન છે તે એનું ફૂલ ફોર્મ કહી શકાય, એ આરવી નું પૂરું નામ. હવે 35માં નંબરનો પ્રશ્ન છે, શરીરમાં કેલ્શિયમ શોષણ થવા માટે કયું સૂક્ષ્મ પોષક તત્વ જરૂરી છે? તો મિત્રો એનો જવાબ આવશે વિટામિન ડી છે, તે પોષક તત્વ જરૂરી છે. એટલે એનો જવાબ આવશે વિટામિન ડી. હવે ત્યારબાદ 36માં નંબરનો પ્રશ્ન જોઈએ, આરટીઆઈ એસટીઆઈ એડ્સમાં રક્ષણ આપતી ગર્ભનિરોધક પદ્ધતિનું નામ જણાવો. એમાં ઓપ્શનમાં છે એનએસવી, ઓરલ પિલ્સ, કોન્ડમ અને કોપરટી. મિત્રો એડ્સ સામે રક્ષણ આપતી ગર્ભનિરોધક પદ્ધતિ છે તે મિત્રો કોન્ડમ છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ 38માં નંબરનો પ્રશ્ન, સગર્ભા માતાના 37મો વાક્ય છે મિત્રો, સોરી 37મો જોઈએ, એનઆરએચએમ એટલે એનું ફૂલ ફોર્મ પૂછેલું છે. મિત્રો આ એક્ઝામની અંદર બહુ ઘણા બધા ફૂલ ફોર્મ પૂછી લીધેલા છે એટલે ફૂલ ફોર્મ પણ યાદ રાખવા. એનઆરએચએમ એટલે એનું ફૂલ ફોર્મ છે નેશનલ રૂરલ હેલ્થ મિશન. એનો જવાબ આવશે મિત્રો ડી ડી છે, તે એનો જવાબ આવશે. હવે 37માં ડી એટલે જે નેશનલ રૂરલ હેલ્થ મિશન છે તે અત્યારે તો મિત્રો એને ભેગું કરી અર્બન અને રૂરલ બંને ભેગું કરેલું છે અને એનએચએમ તરીકે ઓળખવામાં આવે છે. પણ આનું પૂરું નામ પૂછેલું છે એટલે એનું પૂરું નામ નેશનલ રૂરલ હેલ્થ મિશન કહેવામાં આવે છે, બરોબર છે? અત્યારે તો મિત્રો એનું સેમ ભેગું કરી નાખેલું છે, અર્બન અને રૂરલ બંને ભેગું કરેલું છે એટલે એને એનએચએમ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ 38માં નંબરનો પ્રશ્ન, સગર્ભા માતાના ગર્ભમાં રહેલ બાળકનું જાતીય પરીક્ષણ કયા મશીનથી ડોક્ટરો કરતા હોય છે? તો કે એઆરઆઈ, સોનોગ્રાફી, સીટી સ્કેન અને એક્સરે. એમાં જવાબ મિત્રો આવશે સોનોગ્રાફી. ત્યારબાદ 39મો પ્રશ્ન છે કે જેની અંદર રાષ્ટ્રીય કાર્યક્રમ એક બાજુ આપેલો છે અને એક બાજુ રોગ છે કે જે કોની સામે રક્ષણ કરે છે તે છે, તે પ્રોગ્રામ કોના માટે કાર્ય કરે છે તે મિત્રો એની જોડ ગોતવાની છે. તો જોઈએ એક પછી એક, એનએલઈપી નેશનલ લેપ્રસી વાળો છે તે, લેપ્રસી એટલે રક્તપિત એટલે પહેલામાં છે તે ડી આવશે. તો મિત્રો જોઈએ કયા ઓપ્શનમાં ડી છે, આ બે ઓપ્શનમાં તો નીકળી જાય છે પહેલાથી જ તે. હવે જોઈએ એનબીડીબીસી, એનવી બીડીસીપી એ છે તે કયા રોગ માટે કાર્ય કરે છે? તો જોઈએ બીજા નંબરનો છે તે કયા રોગ સામે કાર્ય કરે છે? તો કે ડેન્ગ્યુ રોગ છે તેના માટે આ રોગ છે, આ પ્રોગ્રામ છે તે કાર્ય કરે છે, નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ. ત્યારબાદ ત્રીજા નંબરનું છે આરએનટીસીપી કે જે ટીબી રોગ સામે જે કાર્ય કરતું હોય છે, એટલે એનો જવાબ મિત્રો આવશે સી નંબર એટલે કે. ત્યારબાદ એમપીસીબી એ જામર રોગ છે કે જે આંખને લગતો રોગ છે તેના માટે જે રાષ્ટ્રીય કાર્યક્રમ આજે છે તે કાર્ય કરતો હોય છે, એટલે જવાબ આવશે સી. મિત્રો એ ધ્યાનથી પ્રશ્ન જુઓ, એવો પ્રશ્ન ચૂકાય નહીં તેનું ધ્યાન રાખવું. હવે જોઈએ 40માં નંબરનો પ્રશ્ન, બાળ મૃત્યુ માટે જવાબદાર કારણ કયું છે? તો જવાબદાર કારણ પૂછેલું છે તો કે ઓછો વજન છે, તો કે આ એ બાળ મૃત્યુ માટે કારણ છે. ઝાડા છે તો કે આ, અને ન્યુમોનિયા છે, એટલે કે ઉપરના તમામ છે એનો જવાબ રહેશે. હવે 41મો પ્રશ્ન જોઈએ, પલ્સ પોલિયો ઝુંબેશ દરમિયાન કેટલા વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસી આપવામાં આવે છે? તો કે 0-5 વર્ષ સુધીના જે બાળક છે એને આ કાર્યક્રમ અંતર્ગત જે રસી આપવામાં આવતી હોય છે. ત્યારબાદ 42મા નંબરનો પ્રશ્ન જોઈએ, ગોરવામાં કોલેરાનો રોગચાળો ચાલે છે તો કે પ્રવૃત્તિ કરશો? તો તમે કઈ પ્રવૃત્તિ કરશો એવું પૂછેલું છે. તો કે ઘરે ઘરે સર્વેલન્સ કરશો અને સારવાર કરશો, પાણીના સ્ત્રોતનું ક્લોરિનેશન કરશો, ત્યારબાદ ઓઆરએસ નું વિતરણ કરશો. તો કે અહીં દર્શાવેલ તમામ કાર્ય કરવા જોઈએ, એટલે જવાબ આપણો આવશે અહીં દર્શાવેલ તમામ. નેક્સ્ટ પ્રશ્ન 43મો પ્રશ્ન, નાકો કયા રોગના કંટ્રોલ માટે
કાર્ય કરે છે. તો કે મિત્રો આ છે તે નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન છે, તે આના પૂરા નામની અંદર જ તે આ કયા રોગ સામે કાર્ય કરે છે તે આવી જતું હોય છે. આની સ્થાપના છે તે 1992 ની અંદર કરવામાં આવેલી હતી. તો કે એનો જવાબ આવશે એડ્સ કંટ્રોલ માટે છે, નાકો સંસ્થા કાર્ય કરે છે. ત્યારબાદ 44મો નંબરનો પ્રશ્ન, લોહીનો નમૂનો લીધા પછી તપાસ અર્થે લેબોરેટરીમાં કેટલા સમય માં મોકલવાનો રહે છે? આ પ્રશ્ન છે તે મિત્રો આઈએમપી છે અને વારંવાર પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. તો એનો જવાબ આવશે 48 કલાક સુધીમાં લોહીનો નમૂનો લીધા પછી તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવાનો રહે છે. ત્યારબાદ 45મા નંબરનો પ્રશ્ન, મંદિરાની ઉંમર 27 વર્ષની છે, તે ધાત્રી માતા છે. મિત્રો ધાત્રી માતા એટલે કે જે સ્તનપાન કરાવતી માતા છે તેને ધાત્રી માતા કહે છે. તેને કુલ 2 બાળકો છે, તો તેને મંદિરાને કઈ પદ્ધતિ માટે સલાહ તમે આપશો? તો એમાં મિત્રો જવાબ આવશે 45મા નંબરનો પ્રશ્ન છે તો એને કયા નંબરની છે તે પદ્ધતિ માટે તમે એને સલાહ આપશો એવું પૂછેલું. મિત્રો એમાં ઓપ્શન છે નિરોધ છે, કોપર્ટી છે, ટ્યુબેક્ટોમી છે અને અહીં દર્શાવેલ તમામ. એટલે મિત્રો આનો જવાબ આવશે નિરોધ ના આવે, કોપર્ટી ને આવે ને ટ્યુબેક્ટોમી, એટલે કે જે નસબંધી કરવામાં આવતી હોય છે તે ટ્યુબેક્ટોમી માટે તેને સલાહ આપશો, કારણ કે તેને 2 બાળકો છે એટલે એને આ પદ્ધતિની સલાહ આપવી યોગ્ય રહેશે. ત્યારબાદ 46મા નંબરનો પ્રશ્ન છે, હિમોગ્લોબિનનું શરીરમાં શું કાર્ય હોય છે? તો ઓપ્શન છે શરીર પૂરું પાડવાનું, ગાલ પર લાલી માટે, પાચન પ્રક્રિયા સુધારવાનું અને ડી ઓપ્શન છે શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવાનું છે તે હિમોગ્લોબિનનું કાર્ય હોય છે. એટલે આનો જવાબ આવશે મિત્રો શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવાનું હિમોગ્લોબિનનું કાર્ય હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો 47મા નંબરનો પ્રશ્ન, રક્તપિત રોગનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે? મિત્રો ગમે તે રોગ હોય એનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય. ઇન્ક્યુબેશન પીરિયડ એટલે શરીરમાં રોગકારક પ્રવેશ કરવાથી લઈને જે રોગ થયો છે તેના લક્ષણો જે દેખાય તે વચ્ચેનો જે સમયગાળો છે તેને ઇન્ક્યુબેશન પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ રક્તપિત્તનો ઇન્ક્યુબેશન પીરિયડ શું છે? તો કે 3-5 વર્ષ છે તે આ રક્તપિત્તનો ઇન્ક્યુબેશન પીરિયડ છે. ગમે તે રોગ હોય એનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય છે. એટલા માટે જ મિત્રો આપણે જે વિડીયો મૂકીએ છીએ એની અંદર રોગ લઈએ ત્યારે બધા રોગનો ઇન્ક્યુબેશન પીરિયડ સાથે સાથે લેતા જઈશું, જેથી કરીને આ જે પ્રશ્નો પૂછાય છે તે ડીપમાં ગમે તેટલા પૂછાય તો પણ આપણને આવડી જશે. બરોબર 48મા નંબરનો પ્રશ્ન છે, મૂત્રપિંડની સક્રિયતા અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા માટે આપણે દરરોજ કેટલા લીટર પાણી પીવું જોઈએ? તો ઓપ્શન છે 6-7 લીટર, 4-5 લીટર, 3-4 લીટર અને 5-6 લીટર. તો મિત્રો આનો જવાબ આવશે 4-5 લીટર પાણી પીવું જોઈએ. 49 નંબરનો પ્રશ્ન છે, હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામિન જરૂરી છે? હાડકાની વૃદ્ધિ માટે છે મિત્રો તે વિટામિન ડી ની જરૂર પડે છે. એટલે જવાબ આવશે વિટામિન ડી, એટલે કે ઓપ્શન એ છે તે સાચો છે. ત્યારબાદ 50 નંબરનો પ્રશ્ન છે, એન્ડોસ્કોપી કયા રોગના નિદાન માટેની પદ્ધતિ છે? ઓપ્શન છે હિપેટાઇટિસ, એઇડ્સ, પેટના રોગો અને કેન્સર. તો એન્ડોસ્કોપી છે એ પેટના રોગો છે તેના માટે ની પદ્ધતિ છે. એટલે જવાબ આવશે આપણો 2 નંબરનો જે ઓપ્શન છે તે રહેશે, પેટના જે રોગો છે તેના માટે. મિત્રો આપણે આ વિડીયોની અંદર 1-50 પ્રશ્નોનું છે તે મારાથી બની શકે તેટલું સોલ્યુશન કર્યું છે મિત્રો, સમજાવવાની તમને ટ્રાય કરી છે. હવે પછીનો જે પ્રશ્ન આપણો સોલ્યુશનનો વિડીયો આવશે તેની અંદર 51 થી લઈને 100 પ્રશ્નો સુધીની સોલ્યુશન મૂકવામાં આવશે, કેમ કે આ વિડીયો છે મિત્રો બહુ લાંબો થઈ ગયો છે, તમને પણ મિત્રો કંટાળો આવતો હોય એટલા માટે આની અંદર 1-50 પ્રશ્નોને જ તે આવરી લીધેલા છે. મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, વિડીયોને કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ મિત્રો.